नजर अन्य समाचार पर करिए तो वडोदरा में नशाखोरी में एक युवके जीव गुमाव्यो होवानी आशंका छे। आ घटना समाना चाणक्यपुरी विस्तारनी छे, जहां ड्रग्स एडिक्ट एक युवकनु शंकास्पद मृत्यु थयु। युवकनु नाम विवेक करण होवानु सामे आव्यु छे। तेना घर पासेथी ऊंघनी गोळीओ, इन्स्युलिन नामनी दवा अने घर पासेथी मोटी संख्यामां इंजेक्शन्स पण मळी आव्या छे। તે ડ્રગ્સનું વેચાણ કરતો હોવાની પાડોશીઓએ આશંકા વ્યક્ત કરી છે અને તેને પગલે પોલીસે એફએસએલની મદદ લઈને તપાસ હાથ ધરી છે। પોલીસે હાલ તો અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે। સ્થાનિકોનું કહેવું છે કે યુવક અને તેના મિત્રો અહીં નશો કરતા હતા। યુવકે બીજા લોકોને પણ ડ્રગ્સના રવાડે ચડાવી દીધા હતા। યુવકના ત્રાસથી કેટલાક સ્થાનિકોએ એવા ડરથી ફ્લેટ વેચી દીધા હતા કે ક્યાંક તેમના દીકરા પણ નશાના રવાડે ચડી જશે। લોકોએ પોલીસ સમક્ષ સવાલ ઉઠાવ્યા છે કે આખરે આ ડ્રગ્સ ક્યાંથી આવે છે, કેમ પોલીસ કોઈ કાર્યવાહી નથી કરતી। પહેલી સવારે વિવેક કરીને કોઈ છોકરો હતો અને અહીંયા રહે છે બલજીતસિંહ રામ। એટલો બધો આતંક છે આ ફ્લેટમાં એનો કે ઘણા બધા એના મિત્રો આવે છે, અહીંયા ડ્રગ્સના રવાડે ચડે છે, ઇન્જેક્શનોમાં છે, પછી બ્રાઉન સુગરની પેલી સિલ્વર કોઇલ આવે છે એમાંથી બ્રાઉન સુગર બી લે છે। છોકરા છોકરીઓ તમામ યુવાધન અમુક જે હોય છે બગડેલા એ અહીંયા ગાડી આવે છે ને આ ફ્લેટમાં તમામ લોકોને હેરાન પરેશાન કર્યા। ઉપરવાળા તો બે મકાન હોય વેચી દીધા। તો બીજી તરફ ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને બે લોકોની અટકાયત કરીને પૂછપરછ માટે લઈ ગઈ હતી। પોલીસનું કહેવું છે કે શંકાસ્પદ મોત લાગતા એફએસએલની મદદ લેવાઈ છે। મૃત્યુનું સાચું કારણ જાણવા પેનલ પોસ્ટમોર્ટમ પણ કરાવવામાં આવ્યું છે। જ્યારે અમે ગયા ત્યારે ઓલરેડી ડેડ જ હતા, એટલે અમને ત્યાં બે માણસો જે હતા એમને પૂછપરછ માટે અહીંયા લાયા છીએ અને શંકાસ્પદ લાગતા કે આની પાછળ શું કારણ હોઈ શકે એટલે અમે એને એસએસજી પીએમ માટે મોકલેલ છે અને પેનલ ડૉક્ટરથી એનું પીએમ કરાવવાના છીએ, જે તે શું રીઝન છે એ આફ્ટર પીએમ ડૉક્ટર જે કહેશે એના પછી ખબર પડશે। વડોદરા શહેરના સમાના ચાણક્યપુરી વિસ્તારમાં આવેલ રાધાકૃષ્ણ ફ્લેટના બીજા માળે રૂમ નંબર 203માંથી આજે શંકાસ્પદ સંજોગોમાં મોતને ભેટેલ યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો। મકાન માલિક બલજીત સાથે લિવિનમાં રહેતી યુવતી દ્વારા 108 એમ્બ્યુલન્સ સેવાને જાણ કરવામાં આવી હતી કે એક યુવકની તબિયત લથરી છે। 108 એમ્બ્યુલન્સનો જે સ્ટાફ જ્યારે પહોંચ્યો અને પ્રાથમિક ચકાસણી કરી તો યુવક મૃત હાલતમાં હતો અને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી। પોલીસે આ સ્થળે પહોંચીને જે યુવક છે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે એસએસજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવેલ છે। જે પ્રાથમિક તપાસ તથા આસપાસના રહીશોની જો વાત કરીએ તો તેઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે અહીં જે બલજીત નામનો યુવક છે તે અવારનવાર નશો કરેલી હાલતમાં તોફાન કરતો હતો અને લોકોને રંજાડ કરતો હતો, દાદાગીરી કરતો હતો। સાથે જ અહીંયા એવા કેટલાક પુરાવાઓ પણ મળ્યા છે કે જે આ આક્ષેપો છે તેને સમર્થન પૂરું પાડી રહ્યો છે। અંદર આપ જોઈ રહ્યા છો કે એક બોટલ છે તેમાં શંકાસ્પદ નશીલો પદાર્થ હોવાનું કહેવામાં આવી રહ્યું છે। સાથે જ અહીંયા સિલ્વર પેપર પણ એવા મળી આવ્યા છે કે જેની અંદર કોઈપણ ડ્રગ્સને સિગારેટ રૂપે પીવામાં આવતો હોય તેવી શક્યતાઓ છે। આસપાસના લોકોનું એવું કહેવું છે અને પોલીસને પ્રાથમિક માહિતી પણ એવી મળી રહી છે કે ડ્રગ્સ અહીં લેવામાં આવતું હતું, નશો કરવામાં આવતો હતો અને અહીંયા પાર્ટીઓ કરવામાં આવતી હતી। આ જે યુવકનું મોત થયું છે તે દારૂના નશાને કારણે થયું છે, ડ્રગ્સને કારણે થયું છે તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી, કારણ કે પોલીસ પણ એફએસએલ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે। ત્યાર પછી જ આ યુવકનું મૃત્યુ કયા કારણોસર થયું હતું તે અંગે વધુ વિગતો સામે આવી શકે છે। જો કે આ જે મૃતક યુવક છે તેના પરિવારજનો એ બાબતે સમર્થન આપી રહ્યા છે કે જે યુવક છે નશો કરવાની ટેવ ધરાવતો હતો અને આ ફ્લેટની અંદર ગઈકાલે જેટલા લોકો હતા તેઓની પ્રાથમિક પૂછપરછમાં પણ પોલીસને એ સમર્થન મળ્યું છે કે મૃતક યુવક ગઈકાલે રાત્રે નશો કરીને આવ્યો હતો। નશાનો ઓવરડોઝને કારણે મોત થયું છે કે ડ્રગ્સ લેવાને કારણે મોત થયું છે તે તમામ દિશામાં પોલીસ તપાસ કરી રહી છે। સાથે જ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો અને તેની સાથે અન્ય કયા કયા યુવકો હતા તે તમામ બાબતો અંગે પોલીસ કમિશનર દ્વારા તપાસના આદેશો આપી દેવામાં આવ્યા છે અને સમા પોલીસ તથા અન્ય જે એજન્સીઓ છે તે આ દિશામાં તપાસ કરી રહી છે। કેમેરામેનની કિશોરની સાથે યુનિ